તો કેમ છો મારા વહાલા ગુજરાતી મિત્રો, હું સંજય દવે. ગુજ્જુ સંજયમાં આપ સર્વનું ફરીથી એક વાર સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ઉપર કે આજના સમયમાં ગુજરાતમાં કયા વિષય ઉપર અને કઈ ભાષામાં યુટ્યુબ ચેનલ બનાવી શકાય. તો આ તમામ વિગતોને જાણવા માટે જોતા રહો ગુજ્જુ સંજય. તો ગુજ્જુ સંજય ઇઝ ઓન. તો આ વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વ મિત્રોને ખાસ વિનંતી છે, જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો, કારણ કે અહીંયા તમને ટેકનોલોજી આધારિત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ટ્રસ્ટેબલ વિડીયો મળી જશે. આ સિવાય મિત્રો મારી એક બીજી ચેનલ છે વિલોગ ચેનલ, ગુજરાતીમાં જ હું આમાં વિલોગ બનાવું છું, તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ખૂબ જ સરસ વિડીયો છે તે ચેનલ ઉપર, તમે જો જોવા માગો છો તો તમે વિઝિટ કરી શકો છો. હવે આવી જઈએ આપણા મેઇન પોઈન્ટ ઉપર કે આજના સમયમાં ગુજરાતમાં કઈ ભાષામાં અને કયા ટોપિક ઉપર યુટ્યુબ ચેનલ બનાવી શકાય. તે પહેલાં હું એક વાત તમને જણાવી દઉં કે અત્યારે જે આપણી યુટ્યુબ ચેનલ ટેકનોલોજી ફિલ્ડની મેં બનાવેલી છે તેમાં મારા એક વિડીયો નીચે એક ભાઈએ મને કોમેન્ટ કરેલ, જે ચેનલનું નામ કદાચ ટેક ફંક્શન હતું, હા ટેક ફંક્શન, તો તેણે જે કોમેન્ટ કરી આ કોમેન્ટ વાંચીને હું એકદમ શોક રહી ગયો હતો. તેણે કોમેન્ટમાં લખેલ કે ભાઈ ગુજરાતની ઓડિયન્સને ગુજરાતની પબ્લિકને ટેકનોલોજીના વિષયમાં રસ નથી, તેને માત્ર ને માત્ર મ્યુઝિક અને કોમેડી વિષય ઉપર જ રસ છે, માટે ટેકનોલોજી ચેનલનો ગ્રોથ નથી. અને તેની આ કોમેન્ટ સાચી છે કે ખોટી ખબર નથી, પણ રિયલી હું જે ઘણા સમયથી અનુભવી રહ્યો છું તેના આધારે તેવું જ લાગી રહ્યું છે કે ખરેખર ગુજરાતમાં જે ટેકનોલોજીનો રસ ઓડિયન્સમાં ઓછો હોઈ શકે છે. કારણ કે મારી વાત છોડો, બીજા એવા કોઈ પણ યુટ્યુબર જેને હું ઓળખતો હોઉં કે ગુજરાતીમાં સારા એવા ક્રિએટર અને કન્ટેન્ટ ક્રિએટર હોય ટેકનોલોજી ફિલ્ડમાં, મારા ખ્યાલમાં તો નથી, પણ જો તમારા ખ્યાલમાં હોય કે ગુજરાતમાં અને ગુજરાતી લેંગ્વેજમાં સારા ટેકનોલોજી ફિલ્ડના અને સારા યુટ્યુબર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. હવે અહીંયા મિત્રો વાત એ છે કે ખરેખર જો ગુજરાતની ઓડિયન્સને રસ છે કે નહીં એ તો સાઈડની વાત રહી, તમારો જે પણ અભિપ્રાય હોય તેમ મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. હવે આપણે અહીં વાત કરી લઈએ કે ખરેખર ટેકનોલોજી ફિલ્ડમાં ચેનલમાં અત્યારે મારા જો પર્સનલ ઓપિનિયનની વાત કરીએ તો અત્યારે યુટ્યુબ ચેનલ બનાવવી નહીં ગુજરાતી લેંગ્વેજમાં. તેની પાછળનું રીઝન મારી પાસે કોઈ કારણ નથી, પણ મારો પર્સનલ એક્સપિરિયન્સ હું કહીશ, અને તમે પણ જો યુટ્યુબર છો તો તમે પણ તે અનુભવી રહ્યા હશો. કારણ કે મારી જે વિલોગ ચેનલ છે તેમાં માત્ર ને માત્ર બે વિડીયો છે અને તેના વ્યૂ પણ બહુ સારા આવે છે અને સબસ્ક્રાઈબર પણ તે સારા લઈને આવે છે કમ્પેર ટુ ટેકનોલોજી ચેનલ. તો હવે અત્યારે ગુજરાતમાં સૌથી વધારે કયા વિષય ઉપર, ગુજરાતની અંદર તો ગુજરાતી લેંગ્વેજમાં જ બનાવવાની રહેશે કન્ટેન્ટ, એટલે બીજી કોઈ પણ ભાષા ભૂલી જાઓ, ગુજરાતી કન્ટેન્ટમાં ગુજરાતી લેંગ્વેજ જ આપણે કહીશું. પરંતુ હવે ટોપિક કયા વાપરશું તેની ઉપર વાત કરી લઈએ. તો મારા પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે સૌથી સારામાં સારો ટોપિક ગુજરાતીમાં એક મ્યુઝિક ગણીશ. બીજો હું ટોપિક આપીશ તમને કોમેડી, કોમેડી સારામાં સારો વિષય છે. અને ત્રીજો મારા જે પર્સનલ ઓપિનિયનની વાત કરું તો વીલોગ. તો આ ત્રણ પ્રકારના ટોપિક મેં જે પર્સનલી જોયેલા છે અને અનુભવેલા છે તેના આધારે આ ત્રણ વિષય ઉપર યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી શકાય. પણ અહીં પણ પ્રશ્ન એ આવે છે કે તે તમારો રસનો વિષય છે કે નહીં. મેં તમને જણાવ્યું કે મ્યુઝિક, પણ મ્યુઝિક તમારી પોતાની હોબી નથી, તમારા માટે આવડત નથી, તો મ્યુઝિક ચેનલ બનાવવાથી કોઈ ફાયદો નથી. વિલોગ ચેનલમાં પણ તમારો રસ હોવો જોઈએ, તમારું પ્રેઝન્ટેશન સ્કિલ હોવું જોઈએ, તમારી પાસે સારું એવું સ્પીચ હોવું જોઈએ, તમારા મગજમાં સારા થોટ પ્રોસેસ હોવા જોઈએ, તો પણ તમે વિલોગ ચેનલમાં સારી એવું ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. તો આ છે મિત્રો એક મારું નાનું એવું અપડેટ કે ખરેખર આજના સમયમાં ગુજરાતમાં કેમ કોઈ ટેક યુટ્યુબર એવો નથી કે જે સારું એવું ગ્રો કરી રહ્યો હોય. તો તેની પાછળના રીઝન ઘણા જ બધા હોઈ શકે, પણ મેં જે રીઝન જોયા તેમાં પહેલું રીઝન એ હોય કે ખરેખર ગુજરાતની ઓડિયન્સને ટેકનોલોજીમાં રસ ના હોય. બીજું રીઝન એ હોય કે કદાચ રસ તો હોય પરંતુ કોઈ સારો કન્ટેન્ટ ક્રિએટર ન હોય જે સારું એવી ક્વોલિટી આપી શકતા હોય, માટે તેને તે વિડીયો પસંદ ના પડતા હોય. ત્રીજું કારણ તેવું પણ હોય કે ટેકનોલોજી ફિલ્ડમાં આપણું જે ગુજરાત સ્ટેટ છે તેની ઓડિયન્સ લિમિટેડ છે, પરંતુ લિમિટેડ ન ગણી શકાય, ખૂબ જ વધારે છે. કારણ કે કોમેડીના જો તમે વ્યૂ જોશો તો મિલિયન મિલિયન્સ વ્યૂ હોય એની સરખામણીમાં આપણે 10,000 વ્યૂની તો આશા રાખી શકીએ. તો તેવા
ઘણા જ મોટા પ્રશ્નો રહેલા છે, પરંતુ મેં વાત કરી તેમ બે કારણો સિવાય ત્રીજું કારણ તેવું પણ હોય કે ટેકનોલોજીમાં જે ગુજરાતી ક્રિએટરો સારું પોતાની પાસે ટેલેન્ટ છે તે ગુજરાતીમાં કન્ટેન્ટ નહીં બનાવતા, વધારે ઓડિયન્સને ધ્યાને લઈને હિન્દી કન્ટેન્ટ બનાવતા હોય. મારી પાસે એવા ઘણા યુટ્યુબરો છે જે ગુજરાતના જ છે પરંતુ હિન્દીમાં વિડીયો બનાવે છે, જેથી લઈને ગુજરાતમાં ટેકનોલોજી ઉપર જે ખરેખર યુટ્યુબમાં ગ્રોથ થવું જોઈએ ગુજરાતના ટેકનોલોજી કોમ્યુનિટીમાં તે અત્યારે જોવા મળી રહ્યું નથી. આ સિવાય જો તમારા ધ્યાનમાં ટેકનોલોજી ફિલ્ડમાં કોઈ પણ યુટ્યુબર હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. તો આજના આ વિડીયોમાં મિત્રો બસ એટલું જ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે આ વિડીયો વિશે તમારા મગજમાં કોઈ પણ હોય સવાલ કે અભિપ્રાય તો વિડીયોની નીચે કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો. તો આજના આ વિડીયોમાં મિત્રો બસ એટલું જ. ફરી મળશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.